આજે આપણે ગણિતની ભૌમિતિક જ્ઞાન એટલે કે ગણિતની ભૌમિતિક જે પ્રક્રિયા છે એ આપણે એક સરસ મજાનું આ ગામડાનું લેપટોપ બનાવ્યું છે એના દ્વારા જ્ઞાન આપણે મેળવીશું. આપણે જ્યારે બોર્ડ પર લખીએ છીએ અને ફરી સાફ કરી નાખીએ છીએ તે વખતે આપણને એટલી બધી સમજ પડતી નથી, તો આપણે આ એક જે ગામડાનું લેપટોપ છે એના દ્વારા જ આપણે જ્ઞાન મેળવીએ. એનું લેપટોપ નામ આપેલું છે અને લોકલ મટીરિયલ જે આપણે બનાવેલું છે અને એના દ્વારા જો આપણે જ્ઞાન મેળવીએ તો આપણને ખૂબ સારી રીતે યાદ રહી જાય એ રીતની આપણે આ એક ગામડાનું લેપટોપ બનાવેલું છે. આનું નામ પણ આપણે ગામડાનું લેપટોપ રાખેલું છે. તો આ ફાઇલમાં બધી જે વિગત છે એ અને આ લેપટોપ એને જો આપણે ઉપયોગ કરીને જ્ઞાન મેળવીએ તો વારંવાર આપણે જ્ઞાન મેળવવાથી આપણને યાદ રહી જાય છે. એમાં શું શું ઉપયોગ કર્યો છે એ પહેલાં આપણે તમે જોઈ લઈએ કે આ જે બગડેલું જે માઉસ છે વિડીયો ગેમનું એને આપણે ઉપયોગ કરેલો છે. આ જે આપણે રિમોટ છે એ રિમોટનો ઉપયોગ કરેલો છે અને અહીંયા જે છે આપણે જોઈ શકો છો તમે એ USB લગાડેલું છે. આ જે છે આ એક સ્પીકર છે અને આ જે બધા છે એ માઇક્રો સ્વિચ છે. એ રીતે આપણે આ તૈયાર કરેલું છે. તો આપણે બાળમિત્રો જોઈએ કે ભૌમિતિક પાયાનું જ્ઞાન આપણે કેવી રીતે ક્યાંથી શરૂઆત કરીએ. તો આ ફાઇલની અંદર આપણે લખેલું છે બિંદુ. શું લખ્યું છે? બિંદુ. અને એની જોડે વ્યાખ્યા પણ આપણે લખી દીધેલી છે. કાગળ પર પેન્સિલની અણી મૂકતા ટપકું થાય છે, આવું ટપકું બિંદુનું ચિત્ર છે. અચ્છા, આપણને વ્યાખ્યા તો ખબર પડી ગઈ પણ આપણે એને આ જે ગામડાનું લેપટોપ જે છે એના દ્વારા જ્ઞાન મેળવવું હોય તો કઈ રીતે મેળવીએ? તો અહીંયા બહુ સરસ એની સમજ આપેલી છે. અહીંયા જે લખેલું છે એ શું છે? સ્વિચ A. આ બાજુ હવે આપણે જોઈશું કે અહીંયા જે છે એ સ્વિચના બધા નંબરો આપેલા છે. એ નંબર એટલે કે આમાંથી આ પહેલો નંબર છે એ આપણે પહેલો નંબર સ્વિચ ઓન કરો એવું લખ્યું છે. એટલે આપણે આ એક ઓન કરીશું અને આ જે માઉસ છે એને રાઈટ તરફ આપણે અહીંયા ક્લિક કરીશું એટલે આપણે તમે જોઈ શકો છો આ જે છે એ શું છે? બિંદુ. એ આપણે બિંદુ તરીકે અહીંયા આપણને ડિસ્પ્લે થાય છે. અચ્છા, આ બિંદુ તો આપણે જોઈ શકીએ છીએ પણ એને ઓડિયોમાં આપણે અહીંયા જે USB લગાડેલું છે એ USB દ્વારા કઈ રીતે સાંભળી શકાય? તો આપણે આ સ્પીકર ઓન કરીશું. આ સ્પીકર ઓન કર્યા પછી અહીંયા જે છે આપણે આ એક નંબર આપણે દબાવીશું એટલે બિંદુની વ્યાખ્યા આપણે સાંભળી શકીશું. કાગળ પર પેન્સિલની અણી મૂકતા ટપકું થાય છે, આવું ટપકું બિંદુનું ચિત્ર છે, સ્વિચ એ ઓન કરો. આ આપણે રિપીટ કરેલું છે. હવે આપણે રિપીટ કરીએ ફરી પાછા આપણે રિપીટ સાંભળી શકાય છે. બિંદુ. કાગળ પર પેન્સિલની અણી મૂકતા ટપકું થાય છે, આવું ટપકું બિંદુનું ચિત્ર છે, સ્વિચ એ ઓન કરો. તો અહીંયા આપણે સ્વિચ એક ઓન કરવાની પણ માહિતી આપે છે અને એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા પણ આપણે સાંભળી શકીએ છીએ આમાં. તો આ જોડે ફાઇલ હોય અને તમે જોડે આ પ્રવૃત્તિ કરો તો ખૂબ લાંબા સમય સુધી તમને યાદ રહી જાય છે. હવે આપણે આગળ જોઈએ તો આ જે છે એ શું છે? રેખાખંડ. શું છે? રેખાખંડ. તો રેખાખંડની વ્યાખ્યા પણ આપણે આપેલી છે કે રેખાખંડના બે અંતબિંદુઓ છે, રેખાખંડને માપી શકાય છે, રેખાખંડ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે. આ એની એક વ્યાખ્યા છે રેખાખંડની. બિંદુ પછી આપણે રેખાખંડ તરફ જઈએ તો રેખાખંડના બે અંતબિંદુઓ છે એટલે કે બે છેડીનો અંત આવી જાય છે બરાબર. રેખાખંડને આપણે માપી શકાય છે અને રેખાખંડ પર અસંખ્ય બિંદુ આવેલા છે તો અસંખ્ય બિંદુથી રેખાખંડ બનેલો છે. કહેવાનો મતલબ એવો છે. તો આપણે આને કઈ રીતે જોઈએ? અહીંયા જે લખેલું છે કેટલી સ્વિચ લખેલી છે? 1 થી 3 આપણે ઓન કરવાની છે એટલે કે અહીંયા આપણને સ્વિચો આપી દીધેલી છે એમાંથી આ 1 આ 2 અને આ 3 આપણે કેટલી સ્વિચ ઓન કરી? 3 સ્વિચ ઓન કરી. અને આ જે માઉસ છે
એને આપણે રાઈટ તરફ ક્લિક કરીશું તો આપણને અહીંયા જે છે એ રેખાખંડ દેખાય છે. આ બાજુનું જે લાલ છે અને આ બાજુનું જે લાલ છે આપણે અંત્યબિંદુ તરીકે આપણે એને બતાવેલા છે. એટલે કે એને ત્યાં બંને બળ તરફથી એનો અંત આવી જાય છે અને ચોક્કસ એને માપી શકાય છે જેટલું માપ હોય. અને એના પર જે છે એ અસંખ્ય બિંદુ આવેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો હવે એને આપણે આ સ્વિચ 1, 2 અને 3 ઓન કરી અને ઓડિયોમાં જે તમારે સાંભળવું હોય તો આપણે આ જે અહીંયા USB લગાડેલું છે એને આપણે ઓન કરી જુઓ. અહીંયા પહેલાં જોઈ લો અહીંયા કેટલા લખેલા છે, 2. તો આપણે આ 2 નંબરનું આ 2 નંબર જે આપણે દબાવીશું એટલે આપણને આ સાંભળી શકાશે. રેખાખંડને 2 અંત્યબિંદુઓ હોય છે. રેખાખંડને માપી શકાય છે. રેખાખંડ પર અસંખ્ય બિંદુઓ હોય છે. સ્વિચ 1 થી 3 ઓન કરો. તો આપણે આને આમાં પણ જોયું કે આમાં ઓડિયો મૂકેલો છે અને આપણે આ 1 થી 3 આ રીતે જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ આપણે. હવે પછી આવશે શું, આવ્યું કિરણ. તો કિરણની પણ આપણે વ્યાખ્યા છે. કિરણની વ્યાખ્યા ખબર છે તમને લોકોને? ના ખબર હોય તો અહીંયા પણ લખેલી છે ને આપણે ઓડિયોમાં પણ મૂકેલી છે. તો કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે. કિરણને માપી શકાતું નથી. કિરણ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે. એના માટે સ્વિચ કેટલી ઓન કરવાની છે? 4. બરાબર દેખાય છે તમને? હા. કેટલી સ્વિચ ઓન કરવાની છે? 1 થી 4. તો આપણે હવે જોઈએ અહીંયા 1 થી 4 સ્વિચ ઓન કરીશું આપણે. 1, 2, 3 અને 4. તો આ 4 નંબર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે વ્યાખ્યા પ્રમાણે કિરણનું એક ઉદ્ભવ બિંદુ એટલે કે અહીંથી જે લાલ કલરનું છે એ ઉદ્ભવેલી છે. ઉદ્ભવ બિંદુ હોય છે. કિરણને માપી શકાતી નથી એટલે કે આ બાજુ એ અનંત સુધી વિસ્તરેલી છે એને માપી શકાતી નથી. કિરણને માપી શકાય? ના માપી શકાય. કોને માપી શકાય? રેખાખંડને. બરાબર ને? રેખાખંડના 2 અંત્યબિંદુ હોય છે. આનું કિરણની વ્યાખ્યા કેવી છે કે એ એનું ઉદ્ભવ બિંદુ એટલે કે અહીંથી ઉત્પન્ન થાય છે અને આના તરફ એટલે કે એક્સ થી ઉત્પન્ન થયેલ બી તરફ અહીંયા આપણે એક્સ જોઈ શકીએ છીએ લગાડેલ છે ઉપર અને આ બી છે. તો આ ઉદ્ભવ સ્થાન છે. અહીંથી ઉદ્ભવ થઈને બી તરફ અનંત સુધી આ વિસ્તરેલી છે કિરણ છે. એટલે એના પરથી આપણે આ ચોક્કસ માહિતી જાણી શકાય છે કે કિરણનું એક ઉદ્ભવ બિંદુ સ્થાન છે. કિરણ અનંત સુધી વિસ્તરેલી છે અને કિરણને માપી શકાતી નથી. જે કિરણ જે છે એને માપી શકાતું નથી. હવે આ જે ઓન ઓફ સ્વિચ છે ફરી આપણે ઓફ કરી દીધી. હવે પછી આવશે શું છે, લઘુકોણ. લઘુકોણની પણ વ્યાખ્યા અહીંયા આપણે લખેલી છે અને તમે એ વ્યાખ્યા વાંચશો અને કઈ કઈ સ્વિચ દબાવવાની છે તમે સ્વિચ દબાવશો અને માઉસને રાઈટ તરફ ક્લિક કરશો એટલે તમે તમને ડિસ્પ્લે પર લઘુકોણ પણ દેખાશે અને તમે ઓડિયો પણ આ જે 5 નંબર છે 5 નંબર તમે આ રિમોટમાં આપેલો છે દબાવશો તો તમને એ પણ સંભળાય છે અને જ્ઞાન મેળવી શકાશે. તો આની વ્યાખ્યા આપણે જોઈએ લઘુકોણની. જે ખૂણાનો માપ 90° કરતા ઓછો 90° કરતા ઓછો હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય છે. એટલું જ આપણે યાદ રાખવું કે 90° કરતા જેટલા પણ નાના ખૂણા હોય તો એને શું કહેવાય, લઘુકોણ કહેવાય છે. એના માટે આપણે અહીંયા સ્વિચ આપેલી છે. કઈ કઈ સ્વિચ આપણે દબાવવાની છે? 1 થી 4 અને 8 થી 10. તો આપણે અહીંયા જોઈશું આપણે 1 થી 4 પહેલા સ્વિચ દબાવીએ. 1, 2, 3, 4 એટલે આ આપણે 1 થી 4 સ્વિચ ઓન કરી. પછી કઈ આપણે ઓન કરવાની છે? 8 થી 10. તો હવે 8, 9 અને 10 આટલી સ્વિચ આપણે ઓન કરીશું અને રાઈટ તરફ આપણે આને ક્લિક કરીશું એટલે આપણને અહીંયા લઘુકોણ દેખાય છે. આ લઘુકોણ આપણે જોઈ શકીએ છીએ.
હવે આની વ્યાખ્યા જે છે એ આપણે સાંભળવી છે. તો અહીંયા કયો નંબર છે? તો આ રિમોટ ની અંદર આપણે જે પાંચ નંબર દબાવીશું તો અહીંયા કયો નંબર દેખાય છે? લઘુકણની વ્યાખ્યા આપણે સાંભળવી છે ઓડિયોમાં. તો આ આપણે અહીંયા પાંચ નંબર દબાવીશું એટલે આ પાંચ નંબર દબાયા તો તરત જ આપણને આપણે જોઈ શકીએ છીએ કે આ જે લઘુકોણ છે પી એક્સ બી એ ખૂણો જે છે એ લઘુકોણ છે, એના માટે સ્વીચ આપણે 1 થી 4 અને 8 થી 10. હવે એ કયો ખૂણો છે આપણે ઇન્ડિકેટ કરવો હોય તો આપણે 33 નંબરની આપણે સ્વીચ દબાવીશું એટલે આપણને અહીંયા જે ખૂણો જે છે એ દેખાશે કે ખૂણો પી એક્સ બી એ જે છે એ કેવો છે? લઘુકોણ છે. લઘુકોણ જે ખૂણો છે એ ખૂણાની વ્યાખ્યા શું છે કે જે ખૂણો 90° કરતા નાનો હોય એને શું કહેવાય? લઘુકોણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. લઘુકોણ પછી આ જોઈ લઈએ આપણે શું છે? ગુરુકોણ. તો ગુરુકોણની પણ વ્યાખ્યા આપેલી છે. આપણે લઘુકોણ કરતા ઉલટી વ્યાખ્યા આમ કહીએ તો ચાલે કે જે ખૂણાનો માપ 90° કરતા વધારે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય છે. લઘુકોણ 90° કરતા નાનો તો ગુરુકોણ જે છે એ 90° કરતા મોટો એને આપણે ગુરુકોણ, ગુરુ એટલે મોટું. તો એના માટે સ્વીચ આપેલી છે. સ્વીચ કેટલી દબાવવાની છે? 1 તથા 5 થી 10. તો આપણે અહીંયા પહેલા આ 1 દબાવીશું. હવે 5 થી 10 એટલે કે 5, 6, 7, 8, 9 અને 10 આટલે આપણે આ જે છે સ્વીચો ઓન કરેલી છે. અને અહીંયા ઉપર કયો નંબર દેખાય છે? 7. એટલે કે આપણે 7મો નંબર દેખાય છે. આ જે છે આપણે શું જોઈ શકીએ છીએ? પી એક્સ એ ગુરુકોણ એ 90° કરતા મોટો દેખાય છે. તો એ આપણે જોઈ પણ શકીએ છીએ. હવે અહીંયા જે છે 7 નંબર જે છે એ 7 નંબર આપણે અહીંયા દબાવીશું. 7 નંબર એટલે આપણને ગુરુકોણ જે ખૂણાનું માપ 90° કરતા વધારે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. 1 તથા 5 થી 10 ઓન કરો. 1 તથા 5 થી 10 આપણે ઓન કરેલી છે અને એ આપણે ગુરુકોણ જોઈ શકીએ છીએ. પી એક્સ એ ગુરુકોણ છે અને એ જે છે એ ગુરુકોણની વ્યાખ્યા શું છે કે જે ખૂણો 90° કરતા મોટો હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. હવે એ જ રીતે બધી જ બાબતો આની અંદર આપણે સમાવી લીધેલી છે. ધારો કે કાટકોણ, તો કે કાટકોણનો જે ખૂણાનો માપ 90° હોય તે ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. આપણે આ જે આગળની જે સ્વીચો છે આપણે ફરી ઓફ કરી દઈશું એટલે કે 1 થી 1 તથા 5 થી 10 આપણે ઓફ કરી અને કાટકોણની જે વ્યાખ્યા શું છે? 90° ખૂણાને કાટકોણ કહેવાય અને લઘુકોણે 90° કરતા નાનો અને ગુરુકોણે 90° કરતા મોટો. હવે એ લખેલું પણ છે, તમારે આ ફાઇલ જોડે રાખવાની છે. ગમે ત્યારે કોર્નર પર તમારે આ મૂકેલું હોય ત્યાં જઈને જાતે જાતે સમજી શકાય. એટલે તમને જેટલી વખત એની પ્રક્રિયા કરવી હોય, જેટલી વખત જાતે શીખવું હોય એ તમે જાતે કરી શકો. આ રીતે આપણે એક ગામડાનું લેપટોપ તૈયાર કર્યું છે કે આની જે સ્વીચ છે એ આપણે કાટખોળની એટલે કે પહેલાં 1 છે, આપણે 1 ઓન કરીએ. પછી 27 છે તો 27 ઓન કરીએ. પછી 17 આપેલી છે તો આપણે 17 ઓન કરીએ. પછી 18 આપેલી છે તો 18 ઓન કરીએ. અને 19 આપેલી છે તો આપણે પછી 19 ઓન કરીશું. આવી રીતે આપણને કાટખૂણો
કઈ રીતનું છે આપણે જોઈ શકાય છે. હવે એને એક પ્રમાણે અહીંયા છ નંબર છે, તો છ નંબર દબાવે એટલે એની વ્યાખ્યા સંભળાય છે. હવે આપણે આનું બધું તમને જ્ઞાન આપી દઉં કે હવે પૂરક કોણ છે, કે પૂરક કોણ જે છે એના માટે કઈ સ્વીચ દબાવવાની છે, નવ નંબરની સ્વીચ દબાવવાની છે. એટલે તમને પૂરક કોણની વ્યાખ્યા સંભળાશે અને સ્વીચ કઈ કઈ ઓન કરવાની, એક બી દસ બરાબર. એટલે પૂરક કોણની વ્યાખ્યા અહીંયા પણ લખેલી છે, જે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના પૂરક કહી શકાય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો હોય બંને એકબીજાના પૂરક ગણી શકાય, અને આ બે નો સરવાળો કરી તો કેટલો થાય, 180 અંશ થઈ જાય. એટલે કે PXB અને AXP એ બંનેના PXB અને AXB એ બંનેના એકબીજાના શું ગણાય, પૂરક કોણ ગણાય. હવે આગળ જોઈએ એ રીતે રૈખિક જોડના ખૂણા, તો કે જે ખૂણાનો એક ભુજ સમાન હોય અને બાકીના ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો ખૂણાઓની આવી જોડને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. એટલે કે પી એક્સ બી, આ પી એક્સ ને બી એને એનો વિરોધ એટલે સામે છે, એટલે એટલે કયો ગણાય, એનો વિરોધ ખૂણો, એટલે પી એક્સ એ, પી એક્સ PXA એટલે કે વિરોધ ખૂણા, એના ખૂણા છે. સ્વિચ કઈ ઓન કરવાની છે, 1 થી 15. હવે આગળ જોઈએ કે અભિકોણ, અભિકોણની કે કયા નંબરની સ્વિચ આપણે ઓન કરવાની ઓડિયો સાંભળવા માટે, અહીં જોઈ રહ્યા છો તમે કયા નંબરની, 11 નંબરની જે આપણે સ્વિચ ઓન કરીએ તો આપણને આની વ્યાખ્યા પણ એને લખેલી છે સાંભળી શકાય, અને આ જે સ્વિચ 1 થી 15 આપણે ચાલુ કરીએ તો એના આપણને અભિકોણ જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. બે રેખાઓના છેદવાથી બનતા સામ સામેના ખૂણાઓનો અભિકોણ કહેવાય છે, તેમનું માપ એક સરખું હોય છે. એટલે કે આ એક બે રેખા છે, ડિસ્પ્લે પર આપણે જોઈ શકીએ છીએ, હું તમને વિગત સમજાવી દઉં, પછી તમારે આ જાતે જાતે પ્રક્રિયા કરવાની છે. એટલે આ બે રેખા છે એકબીજાને છેદે છે, તો આ અને આ સામેનો ખૂણો એ શું કહેવાય, અભિકોણની જોડ કહેવાય. એ બંનેનો માપ કેવો હોય, સરખો જ હોય. એ જ રીતે આ અને આ એ પણ એની અભિકોણની જોડ છે, પણ બંનેનો માપ કેવો થાય, સરખો જ હોય છે. આગળ હવે તમને હું કહું, સમાંતર રેખાઓ, કે સમાંતર રેખાઓ, સમાંતર રેખાઓ જે છે એકબીજાને ક્યાંય છેદતી નથી, એક સરખી જાયા કરે છે, એને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. એની સ્વીચ જે છે 12 તથા 16 થી 23 અને 1 થી 7 એ રીતે તમે સ્વીચ આમાં ગોઠવેલી છે એ ઓન કરો તો તમને બહુ જ સરસ રીતે આ માહિતી મળી શકે છે. હવે આ અનુકોણ, એ જ રીતે આ અનુકોણની પણ સમજ આપેલી છે, અનુકોણ માટે કઈ સ્વીચ ઓન કરવાની એ પણ બતાવેલી છે, અને અહીં 14 નંબર છે એ તમે આ રિમોટથી ઓન કરો તો તમે એ અનુકોણની માહિતી મેળવી શકો છો. એ જ રીતે અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા, અંતઃકોણમાં 15 નંબરની તમે સ્વીચ ઓન કરો અને આ જે વ્યાખ્યા છે એ તમે જાતે પણ વાંચી શકો અથવા ત્યાં સાંભળો, વારંવાર એવી રીતે તમે કરો એટલે તમને આ બધું જ્ઞાન આમાંથી મળી શકશે. આ જ રીતે યુગ્મકોણ, યુગ્મકોણની પણ જોડ ઝેડ આકાર જે છે એની વ્યાખ્યા પણ અંદર આપણે 16 નંબર દબાવીશું એટલે સંભળાશે, અને યુગ્મકોણ કોને કહેવાય એ બહુ સરળતાથી તમે આની અંદર સાંભળી શકો છો. પછી બીજું એ જ રીતે લંબચોરસ, એ જ રીતે કાટકોણ ત્રિકોણ, એ જ રીતે સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણે ત્રણ બાજુ સરખી હોય તે ત્રિકોણ, એ જ રીતે તમે સમદ્વિબાજુ એટલે કે બે બાજુ ત્રિકોણની સરખી હોય એને સમદ્વિબાજુ કહેવાય, એ ત્રિકોણ ની જ્ઞાન મેળવી શકો. પછી વિષમ બાજુ ત્રિકોણ એટલે કે ત્રણે બાજુનું જો માપ સરખો ના હોય એને શું કહેવાય, વિષમ બાજુ, એનું ત્રિકોણ એ 22 નંબર, તમે 22 નંબર બે બગડા રિમોટથી દબાવશો એટલે તમને એની વ્યાખ્યા સંભળાશે. ધારો કે તમને હું સંભળાવી દઉં, કોણ છે 35 આ 22 નંબર દબાયા, વિષમ બાજુ ત્રિકોણ જે ત્રિકોણની ત્રણે બાજુઓના માપ સરખા ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. સ્વીચ 1 થી 3
પાંચ છ પચીસ નવ અને ચોવીસ ઓન કરો. આટલી સ્વીટ આપણે ઓન કરીએ તો આપણને આ વારંવાર સાંભળવું હોય તો આમાં રિપીટ કરી દેવાય, અને આપણે સ્વીચ દબાવીને રાઈટ તરફ દબાવતા જઈએ તો આપણે જ્ઞાન મેળવી શકાય છે. એ જ રીતે વર્તુળ છે અને ત્રિજ્યા અને વ્યાસ અને જીવા આની બધી જ માહિતી આપણને એ ત્રિજ્યા વ્યાસ અને એનું સૂત્ર પણ ત્રિજ્યાનું સૂત્ર પણ સમજી શકાય છે, વ્યાસનું સૂત્ર પણ સમજી શકાય છે. તો આવી રીતે આ જે છે એ આપણે ગામડાના લેપટોપ બનાવેલું છે. આ જે ચાલે છે બિલકુલ પાછું સોલરથી ચાલે છે, લાઈટ જતી રહે કે ના હોય તો પણ આપણે એને બહુ સરસ રીતે ચલાવી શકીએ. તો આપણે બોર્ડ પર જે જ્ઞાન મેળવીએ ના આમાં તમને ફેર જણાયો કેવી રીતે, કેમ કે એને તમે જાતે પણ સમજીને આ સર ના હોય તો પણ આ ફાઇલમાં લખેલું છે એ વાંચી વાંચીને કરી શકાય કે ના કરી શકાય? અને એની વ્યાખ્યા પણ આપણને આપી દીધેલી છે તો વ્યાખ્યા પણ તમે સાંભળી શકો. અને બીજું કે તમે હમણાં ભૂલી જાઓ, ઘરે ગયા પછી ભૂલી જાઓ તો આવતીકાલે ફરી આવીને તમે આ પ્રક્રિયા કરી શકો કે ના કરી શકો જાતે? તો આવી રીતે આજે આપણે ભૌમિતિક લેપટોપ જે છે એ ફક્ત આપણે 800 રૂપિયાની અંદર જ બનાવી દીધું છે, અને એ સોલરથી પણ ચાલે છે, લાઇટથી પણ ચાલે છે, લાઇટ ના હોય તો પણ ચાલે, અને સોલર પ્લેટ ના હોય અને લાઇટ ના હોય તો આ નાની બેટરીથી પણ ચાલે, એ રીતે આપણે બનાવેલું છે. આ બેટરીથી પણ ચાલી શકે, સોલર પેનલથી પણ ચાલી શકે, અને તાપ ના હોય તો આપણે આ બેટરીથી પણ ચાલી શકે, અને લાઇટનો ઉપયોગ કરવો હોય તો લાઇટથી પણ ચાલી શકે છે. આવી રીતે આ એક આપણે ગામડાનું લેપટોપ બનાવેલું છે. તો આ તમને આનાથી જ્ઞાન તમને સારું મળે કે પાટિયા પર ભણી ત્યારે સારું મળે? આનાથી સરસ તમને મજા આવે છે ને? કેટલા જણને મજા આવી? અરે વેરી ગુડ. તો તમે આ જાતે કરી શકશો? કોઈ જાતે જાતે પ્રવૃત્તિ કરવી છે? કોણે કરવી છે? કોણે કરવી છે? મને નામ તો કોઈ બતાવો છે, કોણે કરવી છે આ પ્રવૃત્તિ? આ પ્રક્રિયા જે દિશા આગળ આવજો, આપણને સમજાવવા માંગે છે તો એને ગમ્યું કે ના ગમ્યું એ જાણી લઈશું આપણે. અને આ પેલા તારી પાસે ફાઇલ છે બરાબર, હું કશું જ કરતો નથી, આ તારે ફાઇલ જોઈને પ્રવૃત્તિ કરવાની છે. પહેલું કરજો, ચાલ શું છે આ બિંદુ કાગળ પર પેન્સિલની અણી મૂકતા ટપકું થાય છે, આવું ટપકું બિંદુનું ચિત્ર છે. સ્વીચ એક બિંદુ કાગળ પર પેન્સિલ ની અણી મૂકતા ટપકું થાય છે, આવું ટપકું બિંદુનું ચિત્ર છે. સ્વીચ એક ઓન કરો. ઓકે, તો આ દિશાને પણ જાતે આવડી ગયો છે, સરની જરૂર પડે નહીં પડે ને? એક વખત સમજ પડે પછી જાતે કરી શકાય ને? ચાલો હવે કોણ આવશે? તો આવજો, અચ્છા એના પછીની પ્રવૃત્તિ તારે જાતે કરવી છે. રેખાખંડ પર અસંખ્ય બિંદુઓ હોય છે,
સ્વિચ 1 થી 3 દબાવો એટલે 1 2 અને 3 હવે પેલું રાઈટ તરફ દાબી રાખ દાબી જ રાખ દેખાય છે તને જાતે જાતે કરી શકાય ને હા હવે તારે આ વ્યાખ્યા સાંભળવી છે તો શું કરવું પડે કયો નંબર છે 2 હા તો પેલા હા 2 નંબર દબાવજો વિષમ બાજુ ત્રિકોણ 22 દાબી દીધા આમ 2 દાબવાનું જે ત્રિકોણ 2 દાબ 2 દાબણે રેખાખંડ રેખાખંડ ને બે અંત્ય બિંદુઓ હોય છે રેખાખંડ ને માપી શકાય છે રેખાખંડ પર અસંખ્ય બિંદુઓ હોય છે જાતે શીખી શકીએ એટલું તૈયાર કરેલું છે વિશાલ તારે કરી જોયું છે પ્રવૃત્તિ અહીંયા લખેલી છે કોઈ કોઈ વિદ્યાર્થી કીધે ચલો આવી જાવ તો એ ફરી રાઈટ તરફ હવે દાબી રાખ રાઈટ એટલે પેલી સાઈડ દાબી રાખ દાબી રાખવાનું છે અને બરાબર દાબી રાખ હવે ઉદ્ભવ જે સ્થાન છે આ એક્સ થી બી તરફ આ આપણે કિરણ જોઈ શકીએ છીએ હવે એને એને આપણે વ્યાખ્યા સાંભળવી છે તો કયો નંબર દબાવવાનો છે 3 3 નંબર દબાવો 1 તથા 5 થી 10 ફોન કરો કિરણ ને એક ઉદ્ભવ બિંદુ હોય છે કિરણ ને માપી શકાતું નથી કિરણ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે સ્વિચ 1 થી 4 ઓન કરો તો આ રીતે દરેક વિદ્યાર્થીએ વિષય સરળ આના માટે તાળી પાડી દીધો બધા માટે બધા તાળી તો આ રીતે આ સરની ગેરહાજરીમાં પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો આ રીતે આ જે ગામડાનું લેપટોપ છે એના દ્વારા જ્ઞાન તમને બધાને ગમ્યું પછી તમે જાતે જાતે આ ચાલુ કરી શકશો ઓકે સરસ તો હવે આવી જ એક નવી પ્રવૃત્તિ લઈને આવતીકાલે ફરી આપણે ભેગા મળીશું બરાબર તો આનો હવે તમારે પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે અહીંયા જે છે એ હું ના આવું તો અહીંયા જે છે એ રિમોટ કઈ રીતે ઉપયોગ કરવાનો એ બધી જ માહિતી આપેલી છે જુઓ બિંદુ રેખાખંડ કિરણ અને એની બાજુ જે સ્વિચો છે કયા નંબરની દબાવવાની એની પણ માહિતી આપેલી છે તો બાળ દોસ્તો આ તમને જે ગામડાનું લેપટોપ છે એમાંથી તમને જાણવા મળ્યું જાતે ભણી શકાય એવું છે કે નહીં સરસ ઓકે આવજો આવજો